જમીન માર્ગ, જળ માર્ગ અને હવે હવાઈ માર્ગ થકી ગણતરીની મિનિટ્સમાં મેટ્રો સિટી સુરત સાથે જોડાઈ શકાશે. ભાવનગરથી અમદાવાદ અને ભાવનગરથી સુરત વિમાની સેવાનો પ્રારંભ કરાયો છે. ભાવનગરથી અમદાવાદ અને સુરત સાથે જોડતી વિમાની સેવાનો પ્રારંભ ભાવનગરથી કરવામાં આવ્યો છે. તેના શુભારંભ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુ વાઘાણી, એર ઓડિશાના શેષવ શાહ, આ ઉપરાંત ભાવનગર સાંસદ ડોક્ટર ભારતી શિયાળ અને મેયર નીમુ બાંભણિયા આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગપતિ સુરત અને અમદાવાદ સાથે વધુ જોડાયેલા છે ત્યારે તેઓ આ વિમાની સેવા મેળવી પોતાનો વ્યાપ વધુ આસાનીથી વિસ્તારી શકશે. આ સુવિધા શરૂ થાય તે માટે સાંસદ ડોક્ટર ભારતી શિયાળ દ્વારા અનેકવાર લોકસભા ઉપરાંત કેન્દ્રીય ઉડ્ડયન વિભાગને રજૂઆત કરાયેલી, જે આખરે સફળ રહી છે. માત્ર 1730 રૂપિયામાં અમદાવાદ અને 2000 રૂપિયામાં સુરત પહોંચી શકાશે ગણતરીની મિનિટોમાં ભાવનગરથી. આજે ભાવનગરના આંગણે એક ખૂબ સારો અવસર આવ્યો એવું કહી શકાય. છેલ્લા 4 વર્ષથી માનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે બિરાજ્યા ત્યારથી એમની જે કામ કરવાની પદ્ધતિ છે, દેશનો જે આમ નાગરિક છે, દેશનો જે સામાન્ય નાગરિક છે એનું જીવનધોરણ પણ ઊંચું આવે, એના સપનાઓ પણ પૂરા થાય અને એમનું ડેવલપમેન્ટ થાય એવા એક એક કામ માની નરેન્દ્રભાઈ મોદી અને સરકાર કરી રહી છે. ત્યારે એક સ્વપ્ન માની નરેન્દ્રભાઈ મોદીનું એવું પણ હતું કે દેશનો આમ નાગરિક છે કે જેને સપનામાં પણ ન હોય કે પોતે હવાઈ ઉડાન ભરી શકે અથવા તો હવાઈ સફર કરી શકે, પરંતુ માનીય નરેન્દ્રભાઈ મોદીએ ઉડાન નામની સ્કીમ જાહેર કરીને એટલે કે દેશનો આમ નાગરિક પણ હવાઈ સફર કરી શકે અને એ પણ રિઝનેબલ રેટમાં અને પોતાનું ડેવલપમેન્ટ કરી શકે એ માટે તેની સમગ્ર દેશમાં ઉડાન નામની સ્કીમ જાહેર કરી છે અને એ અંતર્ગત આજે ભાવનગરને પણ એર ઓડિશાની ફ્લાઇટ દ્વારા ખૂબ અગત્યના કહી શકાય એવા ભાવનગર સાથે જેનો ટ્વીન સિટી જેવો વ્યવહાર છે એવા ભાવનગરથી અમદાવાદ અને ભાવનગરથી સુરત બે એર કનેક્ટિવિટી એક સાથે આજે મળવા જઈ રહી છે અને આજે પહેલું ફ્લાઇટ એ એર ઓડિશાનું અહીંયા ભાવનગરના એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ચૂક્યું છે. આ હવાઈ સેવાના પ્રારંભ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, શિપ રિસાયકલિંગ એસોસિએશનના પદાધિકારીઓ, ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ, બિલ્ડર એસોસિએશનના પદાધિકારીઓ તેમજ ગીર સોમનાથના પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા. સમય આગળ વધી રહ્યો છે, ટેકનોલોજીનો યુગ છે, ત્યારે ભાવનગરવાસીઓ હવે અમદાવાદ અને સુરત જેવા મેટ્રો સિટી સાથે આસાનીથી જોડાઈ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પોતાની હરણફાળ ભરી શકશે. આમ તો હવે ભાવનગરથી સુરત જમીન માર્ગ, જળમાર્ગ અને હવે હવાઈ માર્ગ મારફતે ગણતરીની મિનિટોમાં સુરત સાથે કનેક્ટ થઈ શકાશે. મળી રહેલી વિગતો પ્રમાણે આ વિમાન 19 સીટ ધરાવે છે, જે સવારે 7:45 વાગે અમદાવાદથી ભાવનગર આવશે અને અહીંથી સુરત જવા રવાના થશે. ત્યારબાદ ફરી સુરતથી ભાવનગર આવશે અને ભાવનગરથી અમદાવાદ જશે. માત્ર 25-30 મિનિટમાં જ ભાવનગરથી સુરત પહોંચી શકાશે. ભાવનગરવાસીઓને મેટ્રો સિટી સાથે જોડતી વિમાની સેવા ખૂબ જ લાભદાયી બની રહેશે. નરેન્દ્રભાઈ સમગ્ર દેશમાં એક વિચાર આપ્યો, નાનો માણસ પણ હવાઈ મુસાફરી કરી શકે, પ્લેનમાં બેસવા એના માટે એક સપનું હોય, ઉડાન નામની યોજના સમગ્ર દેશમાં શરૂ કરી. માનની વિજયભાઈને, નીતિનભાઈ અને ભૂપેન્દ્રસિંહજી એવિએશનના મિનિસ્ટરના નેતૃત્વની અંદર રાજ્યમાં પણ એર કનેક્ટિવિટી પ્રાદેશિક લેવલે થાય એમના માટેની યોજના શરૂ કરી છે. આજે આનંદની વાત છે, ભાવનગરનો જન્મદિવસ 18 તારીખે 296મો જન્મદિવસ છે. આથી રંગારંગ એ જન્મોત્સવ સમિતિ દ્વારા આજે એ કાર્યક્રમોની શરૂઆત થઈ છે, ત્યારે એક જન્મદિવસના ભાવનગરના ભેટ સ્વરૂપે ઉડાન યોજના અમદાવાદથી ભાવનગર, ભાવનગરથી સુરત, નાનો માણસ મુસાફરી કરી શકે એનું સમયની બચત, પૈસાની બચત, ફ્યુલની બચત, વાહનના વેરંટેજની બચત અને સૌથી વધારે એ જોખમ એ માણસને રોડમાં જવાથી થતું હોય છે એ થવાની છે. 1600 રૂપિયામાં લગભગ એર ઓડિશા ભાઈ શેષવભાઈને એમની ટ્વીન દ્વારા 1600 રૂપિયામાં અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી અમદાવાદ, એવી જ રીતે ભાવનગરથી સુરત લગભગ 2000 રૂપિયામાં 6-6.5 કલાકની મુસાફરી સુરતની એ 20 મિનિટમાં, એવી જ રીતે 20-25 મિનિટમાં સુરત અને 20 મિનિટ અમદાવાદથી ભાવનગર 3.5 કલાકની મુસાફરી
આરોગ્યની દૃષ્ટિએ અમદાવાદ અને સુરત હબ બન્યું છે, શિક્ષણની દૃષ્ટિએ હબ બન્યું છે, સામાજિક રીતે પણ ભાવનગરના જોડાણો અમદાવાદ સુરત સાથે રહ્યા છે અને ત્યાંથી કનેક્ટિવિટી મુંબઈને અન્ય જગ્યાએ જવું હોય તો પણ મળતી હોય છે, સામાજિક ક્ષેત્ર પણ જોડાણ છે, એ તમામ રીતે ઝડપથી એ પોતપોતાના કામો, વ્યાપારિક ક્ષેત્ર પણ જોડાણો છે, ત્યારે એ ઝડપથી તેજ ગતિથી આ ઉડાનમાં થવાના છે. હું નરેન્દ્રભાઈનો આભાર માનું છું, ભાવનગરની જનતા વતી સમગ્ર રાજ્ય સરકારનો આભાર માનું છું અને આ ઉડાન યોજના સફળ રહે એવી પણ શુભકામના આપું છું.